ફેસબુક ઉપર બાબો બેબી ખિલોના કિડ્સ નામની વેબસાઇટ નામે ઓનલાઈન છેતરપિંડી ગુનાની ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે તપાસ કરતા ત્રણ આરોપીની ધરપકડ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી. વરાછા મારુતિ ચોકના ઉમિયા કોમ્પ્લેક્ષમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા 26 વર્ષીય સાગર જોશીએ ફેસબુક ઉપર બાબો બેબી ખિલોના કિડ્સ નામની વેબસાઇટની જાહેરાત જોઈ હતી. માત્ર 389 રૂપિયામાં મોંઘા રમકડા મળતા હોય યોગે ચોથી ઓર્ડર પ્લેસ કરી પેટીએમથી સ્યામેન્ટ નામની યુપીઆઈ આઈડી પર ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. નાણાં ચૂકવવા છતાં પણ ઓર્ડર બુક બતાવતું નહીં હોય ચેક કરતા આ વેબસાઇટ જ બંધ થઈ ગઈ હોય. મામલો શંકાસ્પદ લાગ્યો હતો. યોગે વરાછા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગબાણીએ પ્રકરણની ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરતા 3 ઇસમોની ધરપકડ કરી હતી. સરથાણાના નિખિલ સાવલિયા, અવનિક વઘાસિયા તેમજ પાસોદરાના લક્ષંત ઉર્ફે ભૂર્યો પંકજને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સસ્તામાં સસ્તા રમકડા વેચવાની જાહેરાત કરી લોકોને લલચાવતા હતા અને નાણાં મેળવી લઈ કોઈ પણ પ્રકારની ડિલિવરી કરતા ન હતા. 300 થી 400 રકમથી છેતરપિંડી કરવામાં આવે તો લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હોવાનું 300 થી 400 રકમની છેતરપિંડી કરવામાં આવે તો લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હોય. નાની રકમ મેળવી ત્રિપુટીએ લાખો રૂપિયા ભેગા કર્યા હોવાનું ખુલ્યું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબો બેબી ખિલોના ઓનલાઈન વેબસાઇટના નામે રૂપિયા 389 યુપીઆઈ આઈડી આપી અને જમા કરાવી અને છેતરપિંડી થયા અંગેની ફરિયાદી સાગરભાઈ મનોજભાઈ જોશી નાઓએ પોલીસ સ્ટેશને આવી અને પોતાની સાથે છેતરપિંડી અને ઓનલાઈન ચીટિંગ થયાની ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીએ ફરિયાદ નોંધી અને તાત્કાલિક આ ગુનાની તપાસ હાથ ધરતા આ ગુનાના કામે કુલ 3 ઇસમોને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ તપાસ ચાલુ છે. સમગ્ર ઘટનાની હકીકત જોતાં આરોપીઓએ બાબો બેબી ખિલોના ઓનલાઈન એ વેબસાઇટનું પેજ ફેસબુકના મીડિયમ ઉપર મૂકી અને કસ્ટમરને પોતે આ રીતે 389મો રમકડા બાળકોના રમકડા મળશે એ પ્રકારની જાહેરાત આધારે જે તે કસ્ટમરે પોતે ઓનલાઈન 389 રૂપિયા આરોપીઓના ખાતામાં જમા કરાવતા આરોપીઓએ પોતે આ પ્રોડક્ટ જે રમકડા ટોયઝ છે એ નહીં આપી અને આ વેબસાઇટનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદના બાબતે પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. 3 આરોપીઓ પૈકી 1 આરોપી જે મુખ્ય આ જેને વેબસાઇટની લિંક બનાવેલી એની પણ મેઇન આરોપીની ધરપકડ કરેલ છે, તેમજ ફેડરલ બેંક જોડે જે યુપીઆઈ આઈડી કનેક્ટ કરેલું એને એ આરોપીની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને જરૂરી બેંક પાસેથી માહિતી માગી અને ખરેખર આ ગુનામાં કેટલા આરોપીઓની કેટલા કસ્ટમરોની સાથે છેતરપિંડી થયેલ છે તે બાબતે તપાસ ચાલુ છે. કુલ 13,83,597 રૂપિયા આ એકાઉન્ટમાં જમા થયા છે, એટલે 389 પ્રમાણે ગણીએ તો 3,000 આજુબાજુ કસ્ટમરો જોડે ઓનલાઈન ચીટિંગ થયું હોય તેવું કહી શકાય અને યુપીઆઈ આઈડી તેમજ બેંક ડિટેલના આધારે કસ્ટમરો, કારણ કે ઓનલાઈન ચીટિંગ થયું છે એટલે કસ્ટમર પણ આખા ભારત દેશમાંથી ગમે ત્યાંથી હોઈ શકે એટલે એની પણ તપાસ ચાલુ છે. કારણ કે આ પ્રકારની લલચામણી અને લોભામણી વાત હોય ત્યારે 389 જેવી નાની એમાઉન્ટના લીધે લોકો પોતે અને એની અંદર ઇઝીલી મની ટ્રાન્સફર કરી અને પ્રોડક્ટની વસ્તુ લેવા માટે પ્રેરાય છે, પરંતુ આ એક ગુનો નોંધવાથી અને આરોપીની ધરપકડ થવાથી લોકોમાં જાગૃતતા વધશે અને આ પ્રકારના ચીટિંગ કરનાર ઇસમો ઉપર પણ રોક લાગશે.